આપણા જીવન અને અધ્યાત્મનું દર્શન કરાવનારી કથા એટલે સત્સંગી જીવનની કથા. આપણું આધ્યાત્મિક, વ્યવહારિક અને પારિવારિક જીવન શુદ્ધ બને એવી દિવ્ય દિશાનું સૂચન કરનારી કથા એટલે સત્સંગી જીવનની કથા. એક સત્સંગીના બાહ્ય અને આંતર કલેવરને બદલાવે, એના વિચાર, વાણી અને વર્તનને એક રૂપ બનાવે એવી આ દિવ્ય સત્સંગી જીવનની કથા મારા અને તમારા જીવનનું દર્પણ કરે છે. દર્પણ એટલે શું થાય? અરીસો. અરીસામાં શું દેખાય? અરીસાની અંદર આપણું મુખ દેખાય. એ કેવું દેખાય? જેવું હોય પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અરીસો છે એ આપણા મુખનું દર્શન કરાવે છે, પણ એ આપણા મનનું દર્શન કરાવી શકતો નથી. પ્રતિબિંબને અરીસાની અંદર જોઈને વ્યક્તિ પોતાના ચહેરા પર કે તા બિંબ ઉપર પરિવર્તન કરે છે. એમ ભગવાનની આ કથા છે ને, એ આપણા મનનું, આપણા અંતરાત્માનું દર્શન કરાવે છે. આપણી અધ્યાત્મ યાત્રા ક્યાં પહોંચી છે, આપણે કેટલા સાચા છીએ ને કેટલા ખોટા છીએ બંને દેખાડે. સાચા માર્ગે આપણો વિશ્વાસ વધારે અને ખોટા માર્ગેથી આપણને પાછા વાળે. તમે ક્યારેય અરીસા વિના દાઢી કરી છે? અરીસો ન હોય ને દાઢી કરીએ તો થાય શું? કાં તો થોડા વાળ રહી જાય, અને અથવા તો ઉતાવળનો ભોગ, અરીસાની ગેરહાજરીનો ભોગ આપણી ચામડીને બનવું પડે છે. અરીસાની હાજરી જેમ આપણા કાર્યની અંદર સ્પીડ આપે છે, એમ સાથે સાથે આત્મવિશ્વાસ અને ચોકસાઈ પણ આપે છે. ત્યારે એવું જીવંત દર્પણ તુલ્ય દર્શન કરાવનારી કથા એટલે આ સત્સંગી જીવનની કથા. એક નાની વાત કરીને કથામાં પ્રવેશ કરીએ. એક વાર માજી મેળામાં ગયા. મેળે મેળે જાય ને મેળે મેળે આવે એને કહેવાય મેળો. ખાન પાન અને ખરીદી એનું નામ મેળો. એક અરીસા વાળાના દુકાને જઈને માજી કહે, ભાઈ તું એવો સરસ મને અરીસો દેખાડ કે એમાં હું રૂપાળી લાગું. લેવ માજી સારામાં સારો અરીસો 50 રૂપિયાની કિંમતનો. મુખ જોઈને માજી બોલ્યા, અરે ભાઈ આવો તે કઈ અરીસો હશે, આનાથી સારો બતાવ. 5000 સુધીના બધા અરીસા જોઈ લીધા અને છેલ્લે માજીએ એ દુકાનદારને ખખડાવ્યો, ભલા માણસ તું છેતરવા બેઠો છે? 5000 સુધીના અરીસાઓ મેં જોઈ લીધા, એકેયમાં હું રૂપાળી દેખાતી નથી. આના કરતા તો 50 વર્ષ પહેલા મેળામાં ગઈ હતી ને 2 રૂપિયાનો અરીસો લીધો તો પણ કેવી રૂડી રૂપાળી દેખાતી હતી. અરીસા બદલે ક્યારેય રૂપ મળતું નથી, અરીસો તો જેવા હોય એવો દેખાડે. ત્યારે ખામી જોઈને વ્યક્તિએ પોતાના જીવનની અંદર પરિવર્તન કરવાના હોય છે.
સ્વ પરિવર્તન થી જ આપણી આજુબાજુનું વાતાવરણ બદલે છે. સ્વ પરિવર્તન થી જ એક પરિવારનું પરિવર્તન થાય છે. પરિવારના પરિવર્તન થી જ એક સમાજનું પરિવર્તન થાય છે. સમાજના પરિવર્તન થી જ એક ગામનું પરિવર્તન થાય છે. ગામના પરિવર્તન થી જ એક સુશાસન સુરાષ્ટ્રનું પરિવર્તન થાય છે. અને સુરાષ્ટ્રના પરિવર્તન થી જ વિશ્વનું પરિવર્તન થાય છે. પણ સૌના મૂળમાં કોણ છે? વ્યક્તિ છે. ભારત દેશનો એક એક યુવાન જાગૃત બને, એક એક વ્યક્તિ પોતાના જીવન ફરજો ને કર્તવ્ય માટે જાગૃત બને કે મારે મારું વ્યક્તિત્વ બરાબર કરવું છે, ગણતરીની પળોમાં ભારત દેશની સિકલ બદલાઈ જાય. વાલા ભક્તજનો, જે દેશની અંદર પરબ ઉપર બાંધેલા એ ગ્લા પરબ ઉપર રાખેલા એ પ્યાલાને સાંકળથી બાંધવા પડતા હોય ને, એ દેશમાં સરકારને બદલવાની જરૂર નથી, માણસોને બદલવાની જરૂર છે. બહારથી તો મૂળાને રંગો તો ગાજર જેવો લાગે, પણ અંદરથી તીખાશ મટે નહીં. આજે માણસ પોતે બદલી શકતો નથી એના પણ ઘણા કારણો છે. અધ્યાત્મ શાસ્ત્રો છે ને, એ માણસને અંદરથી બેઠો કરે છે. એક વાર અંદરથી તત્વ સમજાઈ જાય ને, તો એના ઘણા ભ્રાંતિના ભોગળો ઉઘડી જાય, સંશયના શલ્યો નીકળી જાય. મન જો સ્વસ્થ થઈ જાય તો ઘણી વાર એના જીવનના પરિવારના ઘણા પ્રશ્નોના સમાધાન થઈ જતા હોય છે. અને એ કાર્ય માત્ર ને માત્ર શાસ્ત્ર જ કરી શકે. શાસ્તી ઇતિ શાસ્ત્ર શાસ્ત્રમ, જે સમાન ન્યાયે ભૂતકાળમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં હજારો જીવોના અધ્યાત્મનું શાસન કરે એને કહેવાય શાસ્ત્ર. ઘણીવાર યુવાનોને મનમાં પ્રશ્ન થાય કે આ રામાયણની, મહાભારતની, ભાગવતની આ એની એ જ કથાઓ શા માટે સાંભળવાની થાય ને પ્રશ્ન. થઈ ગયા તો થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, કૈકેયી થઈ ગયા, શું સાંભળીને છે? વાલા ભક્તજનો, રામ કૃષ્ણ થઈ ગયા એમ નથી, કૌરવો ને કંસ થઈ ગયા એમ નથી. આજે આપણે જે પરિવારમાં કે સમાજમાં રહીએ છીએ ત્યાં પણ રામ છે અને ત્યાં પણ રાવણ છે. આજે જે પરિવારની અંદર રહીએ છીએ ત્યાં પણ કંસ છે, ત્યાં પણ મંથરા છે, ત્યાં પણ કૈકેયી છે, ત્યાં પણ શકુની છે. માટે આ બધા પાત્રોને સમજવા બહુ જરૂરી છે. જો માત્ર ઇતિહાસ હોત તો શાળા કોલેજોમાં ભણાવવામાં આવતા હોત, પણ માત્ર ઇતિહાસ નથી, મારા અને તમારા અધ્યાત્મ જીવનનું દર્શન કરાવનારા પાત્રો છે. ભારત વર્ષની ધીંગી ધરાને પાવન કરતા થકા, અનાદિકાળથી જે સંસ્કૃતિનો સૂરજ ભારતની ભૂમિમાં ઝળહળી રહ્યો છે, એ ભારતની ભૂમિના તીર્થોને તીર્થત્વ આપતા થકા, સિદ્ધ તપસ્વી જોગી જતી એનું આત્યંતિક કલ્યાણ અને મોક્ષને માટે સુરત મુનિ કહે, રાજન, મારા પ્રભુ 11 વર્ષની કોમળી અવસ્થાએ વનની ભૂમિમાં વિચરણ કરી રહ્યા છે. જગન્નાથપુરીની યાત્રાનું લક્ષ્ય બાંધીને પુલહાશ્રમથી નીકળેલા પ્રભુ બંગાળની ભૂમિની અંદર આગળ પધારે છે. માર્ગની અંદર નવલખો પર્વત આવ્યો, આડ બીડ જંગલોથી ઘેરાયેલા વિશાળ પર્વતની અંદર સેંકડો સિદ્ધ પુરુષો ગુપ્ત રીતે નિવાસ કરીને રહે.
યોગ સિદ્ધિથી એમને હજારો વર્ષોનું આયુષ્ય પ્રાપ્ત થયેલું. આ નવલખો પર્વત એટલે સિદ્ધોની સાધના ભૂમિ. લોકવાયકા પ્રમાણે 9 લાખ સિદ્ધો અહીં રહેતા માટે આ પર્વતને કહેવાય છે નવલખો પર્વત. દિવ્ય અને સૂક્ષ્મ રીતે વિચરણ કરતા દિવ્ય સિદ્ધો સામાન્ય માણસો માટે અગોચર હતા. દિવસે અદ્રશ્ય સ્વરૂપમાં રહે અને રાત્રે પ્રગટ થઈને ભગવાનની આરાધના કરે. આવા સિદ્ધોના કલ્યાણ માટે તો ભગવાન નીકળેલા. આ 9 લાખ સિદ્ધો હતા કોણ? સુખદેવજી મહારાજનું જ્યારે આ ભૂમંડળમાં આગમન થયું ત્યારે વ્યાસ મહારાજે એક ઘડી માટે માયાને સ્થિર કરી રાખેલી. બાળકનો જ્યારે જન્મ થાય છે, માતાના ગર્ભમાંથી જ્યારે બાળક બહાર આવે છે, એ જ સમયે એને 49મો ષઠ નામનો વાયુ એનો સ્પર્શ થાય છે. જ્યારે માતાના ઉદરની અંદર બાળક હોય છે ત્યારે એને બધું જ્ઞાન હોય છે, પૂર્વ જન્મનું જ્ઞાન હોય છે, ગર્ભની અંદર ભગવાનને અનેક કોલ આપ્યા હોય છે, પણ જેવો ગર્ભની બહાર આવે ને આ 6 નામના વાયુનો સ્પર્શ થાય, માયાનો સ્પર્શ થાય અને બાળક ગર્ભનું બધું જ્ઞાન ભૂલી ભગવાનને પણ કહી દે છે કે પ્રભુ હું આ ને તું ત્યાં. સુખદેવજી મહારાજના પ્રાગટ્ય વ્યક્ત વ્યાસ મહારાજે ઘડી માટે જ્યારે માયાને રોકેલી એ વખતે ભારતની ભૂમિમાં 9 લાખ બાળકોનો જન્મ થયેલો. અને એ 9 લાખ બાળકો કે એને જન્મથી માયાનો સ્પર્શ નહોતો થયો. પૂર્વ ભવનું જ્ઞાન. બસ હવે આ મનુષ્ય દેહે કરીને એક જ લક્ષ્ય રાખવું છે કે ભગવાનને પામી લેવા છે. અને એ 9 લાખ સિદ્ધો ગૃહનો ત્યાગ કરીને નીકળેલા અને આ 9 લખા પર્વતની અંદર આવીને ભગવાનની આરાધના કરતા. માણસે જીવનના ઘણા લક્ષ્ય બાંધ્યા હોય, એમાં એક આ લક્ષ્ય પણ હોવું જોઈએ હો, કે મારે આ મારો છેલ્લો જન્મ કરી લેવો છે. અમારા પૂજ્ય ગુરુ મહારાજ ઘણીવાર કહે કે આ લોકમાં આવ્યા છીએ તો પેટનું કરીએ, ઘર પરિવાર લઈને બેઠા છીએ તો વેઠનું પણ કરીએ, પણ આ બધું કરતા કરતા એ યાદ રાખવું કે આપણે ઠેઠનું પણ કરવાનું છે. સાધન ધામ મોક્ષ કરે દ્વારા પાયન જેહિ પરલોક સંવારા. અમૂલ્ય મનુષ્ય દેહ એ સાધનોનું ધામ અને મોક્ષનું દ્વાર છે. ભગવાન જીવ ઉપર અતિ કરુણા કરે ને ત્યારે એને મનુષ્યનો જન્મ આપે છે. અમૂલ્ય શરીર જ્ઞાન શક્તિ પ્રાપ્ત કર્યા પછી માણસનું પહેલું કર્તવ્ય છે કે પરમાત્મા સુધી પહોંચવું. પૂજ્ય ગુરુ મહારાજ બહુ સરસ દ્રષ્ટાંત આપે કે કોઈએ એની અમૂલ્ય વસ્તુ આપણને વાપરવા આપી હોય અને બગાડી નાખીએ તો બીજી વાર આપે. ગરીબ માણસને ત્યાં લગ્નનો પ્રસંગ, શ્રીમંત શેઠની પાસેથી માગી અને ચાંદીના થાળી વાટકા લઈ આવ્યો. નાનો માણસ હોય એને સાચવવાની શું ખેવના હોય. પ્રસંગ પૂરો થયો, વાસણ પાછા તો આપ્યા પણ એમાં ગોબા પડી ગયા. મોટા માણસના મન પણ મોટા હોય, એ સામાન્ય વાત માટે ઝઘડો કરે નહીં. એ વાત એ માણસ સમજી ગયો કે
કે આ નાનો માણસ કહેવાય એને આની કિંમત ન હોય, સાચવણ ન હોય, માટે આને સોના ચાંદીના વાસણ દેવાય નહીં. બીજી વાર કદાચ આવા લોકો માગવા આવે તો ચાલુ આઈટમ દેવાય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એમ અમૂલ્ય મનુષ્ય દેહ પામ્યા પછી પણ જોઈએ, દેહ મળ્યા પછી જે કરવાનું હોય એ ન થાય. અને અનેક પ્રકારના દોષોના ઇન્દ્રિયો અંતકરણના ઘોબા પાડી દઈએ ને પછી ભગવાનને થાય કે આને હવે માણસ ન બનાવાય, આને ચાલુ આઈટમ દેવાય. ચાલુ આઈટમમાં ખબર પડે ઊંટિયા, ખૂંટિયા, ગધેડા, બધા ચાલુ આઈટમમાં આવે. હો પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આ 9 લાખ સિદ્ધોને એક જ લક્ષ કે અમને પ્રગટ ભગવાન મળે એનો ભાવ હતો, એટલા માટે ભગવાન સામે ચાલીને ત્યાં આવ્યા. આ 9 લાખ સિદ્ધો ગુપ્ત રીતે ધ્યાનમાં બેઠેલા ને અચાનક ધ્યાનમાં દેખાતી મૂર્તિ અદ્રશ્ય થઈ અને વ્યાકુળ થયેલા મુનિઓ ચારે બાજુ જોવા લાગ્યા કે આ શું થયું. અને ત્યાં આકાશવાણી થઈ છે કે હે સિદ્ધો, વર્ષોથી તમે જે પરમાત્માની પ્રતીક્ષા કરી રહ્યા છો ને એ ભગવાન તમને સામેથી મળવા માટે આવે છે. ખૂબ જ આનંદ થયો અને એક સાથે 9 લાખ સિદ્ધો દોડ્યા. સૌનો દેખીને પ્રેમ અનુપ ધારા હરિયે ત્યાં 9 લાખ રૂપ. ભગવાન એકલા ને 9 લાખ સિદ્ધો સામેથી દોડ્યા. ભગવાન વિચારે શું કરીએ, આ એકને મળવા જઈશું તો અમારા 7 વર્ષ અહીં જ પૂરા થઈ જશે. અને એના માટે હે રાજન, ભક્ત વત્સલ એવા ભગવાને 9 લાખ રૂપ ધારણ કર્યા છે. એક એક સિદ્ધોને બાથમાં ભીડી ભીડીને ભેટવા લાગ્યા. કોઈ પુષ્પમાળા અર્પણ કરે, કોઈ ધૂપ દીપ આદિકથી આરતી કરે. આમ 9 લાખ સિદ્ધોના ભાવને ભગવાને પૂરા કર્યા છે. વેદિકા પર વિરાજમાન કરી અને સુવ્રત મુનિ કહે, રાજન 9 લાખ સિદ્ધોએ ભગવાનની પૂજા કરી, ભગવાનની ધૂપ દીપ આદિકથી આરતી કરીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. જય જગ કારણ ભવ જળ તારણ નરક નિવારણ પરમ પતિ જય જન નાયક જન સુખદાયક સ્વજન સહાયક અખળ ગતિ શિરસિ જટાધર હરિણ પચાધર સકળ કળાધર અસુર હરિ જય જગદીશ્વર મૂક મુનીશ્વર ધૃતવર્ણેશ્વર વેશ હરિ પડાયન પાપડરી
સાથે 9 લાખ સિદ્ધોએ નીલકંઠ પ્રભુની સ્તુતિ કરી. હે વર્ણિરાજ, આજે અમારું જીવન ધન્ય બન્યું કે પ્રભુ આપ સામે ચાલીને અમને દર્શન દેવા માટે પધાર્યા. અમારું હિત થાય એવા કૃપા વચનો કહો. નીલકંઠ પ્રભુએ કહ્યું છે કે હે યોગી પુરુષો, તમે હઠ યોગને તો સાધો છો, આસન પ્રાણાયામે કરીને મનને સ્થિર કરી અને આત્મા સન્મુખ વૃત્તિ તો રાખો છો, પણ સત્સંગ જેવો મોટો કોઈ યોગ નથી. હઠ યોગ સિદ્ધ કરીને લાંબુ જીવવું એના કરતા સત્સંગ કરતા કરતા જીવન પસાર કરવું ને એ શ્રેષ્ઠ જીવન છે. કેટલું જીવા એના કરતા પણ આપણું જીવન કેવું પસાર થાય છે એ મહત્વનું છે. અરે યોગીઓ, પર્વતના દેહ પણ હજારો વર્ષ સુધી ટકે છે, એનાથી કંઈ વિશેષ નથી. ભગવત સંબંધ સાથે જીવાય એટલું જીવન કામનું છે. માટે આ મૂર્તિને સંભાળી રાખજો, થોડા જ દિવસની અંદર અમે તમારું સૌનું કલ્યાણ કરીશું. સિદ્ધ પુરુષોને ખૂબ જ આનંદ થયો છે, એમને કલ્યાણનો કોલ આપી નીલકંઠ પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા. સુવ્રત મુનિ કહે છે, રાજન, ત્યાંથી આગળ નીલકંઠ પ્રભુ બાલવા કુંડે કેતા વાડવ કુંડે પધાર્યા છે. વાડવ એટલે અગ્નિ. આ કુંડની બાજુમાં જે ખડગો છે એમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે, એટલા માટે કુંડનું પાણી પણ એકદમ ગરમ છે. યાત્રિકો આ વાડવ કુંડનું પાણી મસ્તક ઉપર ચડાવે, પણ નીલકંઠ પ્રભુ તો સીધા પાણીમાં પ્રવેશ કરી ગયા. વાડવ કુંડને પણ પરમાત્માએ પોતાના શીતળ સ્પર્શથી શીતળતા અર્પણ કરી
દર્શન કરનારા હજારો યાત્રિકો નીલકંઠ પ્રભુની મૂર્તિને હૃદયમાં ધારવા લાગ્યા. અરે આ કેવા જોગી છે, સુક લકડી કાયા. યોગીઓ હજારો વર્ષ સુધી ધ્યાન કરે ને તો પણ જે શરીર પર તેજ પ્રાપ્ત ન થાય એવા તેજના તો જાણે પોતે એકલા જાણે સ્વામી હોય. ડાબા ખભેથી બ્રહ્મ તેજના ત્રણ લીસોટા જેવી જનોઈ શોભતી હોય અને છૂટા કેશ બંને ખભા સુધી લાગેલા હોય. એક શ્વેત વસ્ત્રનો કટકો ભગવાનના ખભે હોય અને ભગવાન શાલિગ્રામ ભગવાનનું સ્મરણ કરતા જાય. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. ભાવથી નીલકંઠ પ્રભુ શાલિગ્રામ ભગવાનનો અભિષેક કરે છે. દર્શનાર્થીઓ નીલકંઠ પ્રભુના દર્શન કરે છે. વંગ દેશનો ત્યાગ કરીને નીલકંઠ પ્રભુ ત્યાંથી આગળ ગંગા સાગર પધાર્યા છે. કલકત્તાથી 38 કિલોમીટર દૂર જ્યાં ગંગાનો સાગરને મેળાપ થાય છે એ ગંગા સાગર ખૂબ પહોળો પટ છે. ગંગાનો અફાટ પ્રવાહ 5 કિલોમીટર સમુદ્રને પણ ધક્કો મારી દીધો છે એટલે એને કહેવાય છે ગંગા સાગર. સગર રાજાના 60,000 પુત્રોનો અહીં ઉદ્ધાર થયેલો. 2 દિવસ અહીં રોકાય અને હોડીમાં બેસી અને નીલકંઠ પ્રભુ સમુદ્રની વચ્ચે જે સાગર દ્વીપ આવેલો છે કે જેમાં સુંદર વન છે જેને કપિલાશ્રમ કહેવાય છે ત્યાં પધાર્યા છે. સાંખ્ય મતના આચાર્ય એવા કપિલ મુનિએ અહીં ઘણા વર્ષો સુધી તપ કરેલું, જેમણે માતા દેવહૂતિને સિદ્ધપુરમાં બિંદુ સરોવરના કિનારે સાંખ્ય જ્ઞાન આપેલું, એ કપિલ ભગવાનનો આશ્રમ શ્વેતારસની મૂર્તિ ભગવાને ભાવથી દર્શન કર્યા. એકદમ એકાંત સ્થાન છે, લીલી હરિયાળી ચારે બાજુ છે. તપઃ પ્રિય એવા ભગવાનને આ સ્થાન ખૂબ ગમી ગયું એટલે એક બાજુ વૃક્ષ નીચે પદ્માસન વાળી અને નીલકંઠ પ્રભુ તો ધ્યાનમાં બેસી ગયા. મૂર્તિમાન કપિલજી નીલકંઠ પ્રભુની પાસે આવ્યા છે. પુષ્પહારથી પ્રભુની પૂજા કરી, ચંદનની અર્ચા કરી, સર્વાવતારી ભગવાનની આરતી અને સ્તુતિ કરી. કપિલજી કહેવા લાગ્યા છે કે હે પ્રભુ, આપ તો મને કૃતાર્થ કરવા માટે પધાર્યા છો, માટે હવે પ્રભુ તમારે આ જ સ્થાનમાં રોકાવાનું છે. તપનું અંગ અને તપસ્વી મળી ગયા એટલે ભગવાનને સ્થાન પણ ગમી ગયું. એવમ તત્રાન્વહં ધાર્મિહ કપિલેનાતિ સત્કૃતઃ ઉવાસ પ્રિણયન નિત્યં કપિલં તસ્ય ચાશ્રિતાં. નિત્ય પ્રત્યે કપિલજી નીલકંઠ પ્રભુની સેવા કરે, દૂધ ફળ જમાડે, ભગવાનને તો ત્યાં બેઠા ભગવાન ત્યાં બેઠા બેઠા તપશ્ચર્યા કરે, ધ્યાન કરે અને આમ ને આમ 1 મહિનો વ્યતીત થયો. પ્રભુના આગમનથી અહીં દર્શનાર્થીઓ પણ વધ્યા, બધા વર્ણીને ભગવાન માનવા લાગ્યા. સુરત મુનિ કહે, રાજન આ બાજુ પૃથ્વી દેવીને ચિંતા થઈ કે ભગવાન તો ધ્યાનમાં બેસી ગયા. આજે આ ધરતી પર પાપના રૂપે કેટલાય અસુરો ભૂમિના ભાર રૂપે ફરે છે, હવે મારાથી આ ભાર સહન થતો નથી અને ભગવાન જો આમ ધ્યાનમાં બેસી જશે ને અહીં રોકાઈ જશે તો મારો ભાર હળવો કેમ થશે. વાલા ભક્તજનો, આ પૃથ્વીને મોટા મોટા પર્વતોનો એટલો ભાર નથી લાગતો. 50 કે 100 માળના હાઈરાઇટ મોટા બિલ્ડિંગોનો કે મકાનોનો પૃથ્વી દેવીને એટલો ભાર નથી લાગતો
જેટલો ભાર એને પાપી મનુષ્યનો લાગે છે. કોણ ભૂમિ સે ભારી, પાપ ભૂમિ સે ભારી. અને એટલા માટે ધેનુ રૂપ ધરા પૃથ્વી દુષ્ટ ભારેણ પીડિતા આગતા વદનાલમ્ન આગતા વદનમ્લાના નીલકંઠસ્ય સન્નિધૌ. ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી દેવી નીલકંઠ પ્રભુની પાસે આવ્યા છે. ગાય છે એમ માં છે. ભગવાનને પ્રગટ થવા માટે, ભગવાનને રહેવા માટેનું શ્રેષ્ઠ 84 લાખ યોનિમાં કોઈ યોનિ હોય તો એ ગૌ યોનિ છે, જેને માં કહેવાય છે, જેના એક એક રોમની અંદર 33 કરોડ દેવતાઓ રહ્યા છે. પૃથ્વી સ્વરૂપ ગાય આજે નીલકંઠ પ્રભુની પાસે આવી છે. ગો, ગોનો એક અર્થ થાય ઇન્દ્રિય. અનંત કાળ સુધી આંખ, કાન, નાક, સ્પર્શ, જીહવા વિષયો ભોગવી ભોગવી અને તૃપ્ત જ ન થાય. સર્વેન્દ્રિયાણામ યત જરયંતિ તેજઃ. જે વિષયો દ્વારા ઇન્દ્રિયો તૃપ્ત થવાનો પ્રયાસ કરે છે, એ જ વિષયો જ્યારે ઇન્દ્રિયોના તેજને ક્ષીણ કરે છે, ત્યારે દુઃખી થયેલી ઇન્દ્રિયો એના દેવ પાસે જાય છે. દેવતાઓ જીવને આધીન છે અને જીવ પણ શું કરે, જીવ તો ભગવાનની શક્તિને આધીન છે. એ ઇન્દ્રિયોના તાપને દૂર કરવા હોય તો એ તો તાપ માત્ર ને માત્ર ભગવત સ્વરૂપ કરી શકે છે. અનંત કરોડો વર્ષો સુધી જે વિષયોથી ઇન્દ્રિયો તૃપ્ત નથી થઈ, એ ઇન્દ્રિયો માત્ર ને માત્ર ભગવત સંબંધથી જ તૃપ્ત થાય એમ છે. માટે જ્યારે ઇન્દ્રિયો ભગવત સન્મુખ જાય ને, ત્યારે એનો ભાર હળવો થાય. માટે ગો એટલે એક શબ્દ થાય ઇન્દ્રિય. ઇન્દ્રિય ભગવાન સમય જાય તો એનો તાપ હળવો થાય. આજે ગો એટલે ગાય. ગાયના રૂપે પણ પૃથ્વી ભગવાનની પાસે આવી છે. આમ તો એકવાર અકબર રાજાના દરબારમાં રસ્તા પાસે મોટો ઘંટ, ત્યાંથી ગાયને પસાર થવું ને સિંગડું ઘંટમાં ભરાયું ને ઘંટનો રણકાર આવ્યો. હવે અકબરનો નિયમ હતો, બધા સામાન્ય લોકો એના સુધી પહોંચી ન શકે એટલે કોઈ સામાન્ય ગરીબ માણસ હોય, ઘંટ વગાડે એટલે એની કોઈ વિનંતી સાંભળે અને યોગ્ય હોય તો એની ફરિયાદ રાજા સુધી પહોંચે. અકબરે પૂછ્યું કોણ આવ્યું, ત્યારે સૈનિકોએ કહ્યું, અરે સરકાર, આ તો ગાય છે. ના પણ એની કઈ વેદના તો હશે ને. ત્યારે બાજુમાં એક ભક્ત કવિ ઉભેલા ને એણે કહ્યું, હા ગાયની વેદના છે, હું તમને સંભળાવું. આજે આ ગાય રાજાને એમ ફરિયાદ કરે છે કે ભારતીય સંસ્કૃતિમાં જન્મેલી હું ગાય, એક ગૌ પુરાણ મારા પર લખાયું હોય, મારા એક એક રોમમાં દેવતાઓ વાસ કરીને રહેતા હોય, આ ભારતની ભૂમિમાં હું નંદના નેહની એ ગાવલડી મને શા માટે કાપવામાં આવે છે. અરે યુદ્ધમાં પણ જ્યારે કોઈ શત્રુને એમ લાગે કે હું જીતી નહીં શકું અને મુખમાં ઘાસના તરણા લઈ લે ને, તો એને સામેવાળા પણ છોડી દે છે. સૂકા ઘાસના તરણા ખાઈને હું રહું છું અને મીઠા મધુરા દૂધ બધાને આપું છું. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ હું ક્યારેય ભેદભાવ કરતી નથી, બધાને મીઠું દૂધ આપું છું, છતાં પણ મને શા માટે કાપવામાં આવે છે, આ મારી ફરિયાદ છે. મારા માટે નંદ પોતે ગોવાળ બન્યા, હું નંદના નેહની ગાવલડીને આજે મારી આ દશા. કોઈએ બહુ સરસ લખ્યું છે,
મને ખીલેથી છોડવી નહોતી હું નંદના લેહની કાવલડી, છોડી તોય ભલે છોડી, મને વેચવી નહોતી હું નંદના નેહની ગાવલડી, વેચી તોય ભલે વેચી, મને કતલ ખાને મોકલવી નહોતી હું નંદના નેહની ગાવલડી. અરે કતલ ખાને મોકલી તોય ભલે મોકલી, મને કાપવી નહોતી હું નંદના નેહની ગાવલડી, કાપી તોય ભલે કાપી, મને થાળીમાં પીરસવી નહોતી હું નંદના નેહની ગાવલડી. છતાં એક માં છે ને કરુણા, છેલ્લે એવું કહે છે કે મને થાળીમાં પીરસી તોય ભલે પીરસી, પણ જો મને પીરસીને ખાવી જતી તો પેલા મને માં નહોતી કેવી હું નંદના નેહની ગાવલડી. જીવન પર્યંત જેણે પોતાના મીઠા મધુરા દૂધ પરિવારને માટે સિંચ્યા છે, તો એ પરિવારની પણ ફરજ બને છે કે એની વૃદ્ધાવસ્થા આવે ત્યારે એનો પ્રાણ આપણા પ્રાંગણમાં છૂટવો જોઈએ. શાસ્ત્રનું સ્પષ્ટ વિધાન છે કે જે ભૂમિમાં ગોવંશનો પ્રાણ સુખેથી જાય છે ને, એના ઘરમાં કાયમ રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ રહે છે, એ પ્રદેશમાં કે ગામમાં ક્યારેય દુષ્કાળ પડતા નથી. ભલે આજે કતલખાના બંધ થયા હોય તો એ મૂક પશુઓને રખડતા મૂકી દેતા હોય, હવે આપણે શું કામ છે? આ તો કેવળ સ્વાર્થની વાત થઈ. કરેલા ઉપકારને ભૂલે ને એને કૃતજ્ઞ પુરુષ કહેવામાં આવે છે. કૃતમ ઉપકારમ ઘ્નંતિ ઇતિ કૃતજ્ઞ. ત્યારે સુખેથી આ મૂક પશુઓના પ્રાણ આપણા ઘરે આંગણે વાડીએ છૂટે તો એના પણ આશીર્વાદ મળે. આજે પૃથ્વી દેવી ગાયના રૂપમાં વદનામ વદનમ લાના ગ્લાનીયુક્ત મુખ છે અને પૃથ્વી દેવી નીલકંઠ પ્રભુની પાસે આવ્યા છે. અને નીલકંઠ પ્રભુની સ્તુતિ કરે છે. હે ધર્મલાલ જનપાળ કૃપાળ જાગ, ભૂમિ તણો વિષમયા ભાર ભાગ, આચાર કુળ ભ્રષ્ટ જનો થયા છે, વૈરાગ્ય જ્ઞાન વસુધા થળથી ગયા છે, પીડાય સંતન સર્વ સુરો પીડાય, પૃથ્વી પીડાય મુખથી અતિ ગુણ ગાય, પાખંડી પૂજી નરકે જન જુથ જાય, ક્યારે પ્રભુજી પછીથી કરશો સહાય, ધર્મ કુમાર જન પાળ કૃપાળ જાગો, ભૂમિ તણો વિષમયા ભાર ભાગો. ધ્યાનમાં બેઠેલા નીલકંઠ પ્રભુને આજે પૃથ્વી દેવી જગાડે છે. આજે પ્રભુ મારાથી હવે ભાર સહન થતો નથી. શેષ નાગ પણ જો અતિ ભારથી મૂંઝાશે ને તો પ્રભુ આ પૃથ્વીનો ત્યાગ કરશે ને આ જગતનો નાશ થશે. જો શેષ નાગ અતિ ભારથી મૂંઝાશે તો પૃથ્વી ત્યાગ કરશે જગનાશ થશે, ક્યારે સહાય કરશો કરુણા નિધાન, બેઠા અહીં અચળ થઈ ધરી ધ્યાન આપ, ધર્મપાળ જનપાળ કૃપાળ જાગો, ભૂમિ તણો વિષમયા ભાર ભાગો. પૃથ્વી દેવી આમ સ્તુતિ કરે છે. જ્યારે આર્ત નાદથી કોઈ ભગવાનને પ્રાર્થના કરે ત્યારે ભગવાન જરૂર સાંભળે. પૃથ્વી દેવીની પ્રાર્થના સાંભળીને ભગવાને પોતાના નેત્ર કમળો કાઢ્યા છે. ઓ ઇત્યાદિ વાક્ય સુણીને જગદીશ જાગ્યા, વાણી મુખે ઉચ્ચરવા તે સમે લાગ્યા,
તીર્થ ભૂમિ વિચરી મનમાં ધરીશ ભૂમિ તણો અધિકયા ભાર હરીશ ભૂમિ તણો અધિકયા ભાર હરીશ ભૂમિ તણો અધિકયા ભાર હરીશ નીલકંઠ પ્રભુએ પૃથ્વી દેવીને વચન આપ્યું છે કે જગન્નાથ પુરીમાં જઈ અને અમે પૃથ્વીનો ભાર હળવો કરીશું. પ્રાર્થિત કપિલે નૈવ સ્વસ્થ ભૂત્વા સવારણી રાટ ઉવાચા ધર્મ નાશાય અધર્મનો નાશ કરીશું ભૂ પરાગ એને હરીશું. ભૂ પરાગ પૃથ્વીની રજ એમાં લાગેલા દોષોને અમે હરીશું કેતા અમે પૃથ્વીને તીર્થત્વ આપીશું. ભૂપ રાગ વિરામ બદલાવી નાખો. ભૂપ એટલે રાજા. આસુરી જે રાજાઓ છે આસુરીને અહંકારી જે તત્વો છે એના રાગનો પણ અમે નાશ કરીશું. પૃથ્વી દેવીને ખૂબ જ આનંદ થયો છે. નીલકંઠ પ્રભુ હવે પદ્માસન ઉઘાડે છે. અંતિમ વાર ભગવાન કપિલજીને વંદન કરી અને નીલકંઠ પ્રભુ અહીંથી આગળ ચાલે છે.